નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર દરેક પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા એવા પ્રશ્નો, જનરલ નોલેજને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આપણે ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં, તમે અમારી ચેનલ પર નવા હોય અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે તમારા માટે આવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બને. અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો ચાલો હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ, ધ નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે? ધ નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવે એ વડોદરા ખાતે આવેલી છે. મિત્રો, આપણે આગળના વિડીયોમાં, ગુજરાત પાક્ષિકના વિડીયોમાં આપણે જોઈ ગયા કે વડોદરામાં દેશનું સર્વપ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય બનવા જઈ રહ્યું છે. મિત્રો, ગુજરાત પાક્ષિકની નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. ત્યાર પછી, ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે સંશોધન સંવર્ધન કેન્દ્ર આવેલું છે? ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? તો ગુજરાતમાં પાટણ ખાતે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે. OPAL પેટ્રોકેમિકલ, જે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે, તે કયા સ્થળે આવેલું છે? તો OPAL એ દહેજ ખાતે આવેલું છે, જે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે. એ પછી, ભાવનગરના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો ભાવનગરમાં અલંગ સિવાય ગુજરાતમાં જામનગરના સચાણા ખાતે અલંગ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. ત્યાર પછી, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સમુદ્રના પાણીથી રચાતા સરોવરને લગુન તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ નદી કુંવારિકા ગણાય છે? તો નીચેનામાંથી બનાસ નદી કુંવારિકા ગણાય છે. અહીં મિત્રો, કુંવારિકા એટલે શું? તો કે નદીનું અંતિમ સ્થાન દરિયો હોય છે, પરંતુ જો દરિયામાં અંત ન પામે, દરિયા સુધી ના પહોંચે અને જમીનના કોઈપણ ભાગમાં સમાઈ જાય તો તેને અંતસ્થ કુંવારિકા નદી કહે છે. મિત્રો, બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણ નદી અંતસ્થ કુંવારિકા નદી તરીકે ઓળખાય છે, જે ત્રણેય નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. ત્યાર પછી, ખારો, ખારાસરી અને લણાસરી શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે? તો ખારો, ખારાસરી અને લણાસરી શબ્દો રણ પ્રદેશના સંદર્ભમાં વપરાય છે. ત્યાર પછી, ભારતના સૌથી જૂના પર્વતો કયા છે? તો ભારતના સૌથી જૂના પર્વતો અરવલ્લીની પર્વતમાળાઓ છે. ગુજરાતની કઈ નદી કર્કવૃતને બે વખત ઓળંગે છે? તો ગુજરાતની મહી નદી કર્કવૃતને બે વખત ઓળંગે છે. ત્યારબાદ, ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પાટણ જિલ્લાના ચારણકા ખાતે આવેલો છે. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાર જોવા મળે છે? તો ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં ત્રિજ્યા આકારે જળ પરિવાર જોવા મળે છે. કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો ડેલોમાઇટ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.